सुप्रभात मित्रों, जय श्री स्वामीनारायण। आपणे प्रकरण बे अपूर्णांक अने दशांश संख्याओ जे छे ए करी रह्या हता। एमां आपणे स्वाध्याय 2.1 एमां प्रश्न नंबर 4 सुधीना जे प्रश्नो छे ए कर्या हता। आजे आपणे प्रश्न नंबर 5 थी शुरू करीशुं। तो हवे आजे आपणे करशुं स्वाध्याय 2 अपूर्णांक अने दशांश संख्याओमां प्रश्न नंबर 5। प्रश्न नंबर 5 छे आपणो। आपेल आकृतिमां जे त्रिकोण छे ABE अने लंबचोरस BCDE नी परिमिति शोधो अने बन्नेमांथी कोनी परिमिति वधारे छे ते जणावो। अहीं तमने बे आकृति आपेली छे। आ त्रिकोणनी आकृति छे AB अने E। अहीं तमने लंबचोरस आपेलुं छे BCD અને E, એનું તમને માપ આપેલું છે। અહીં ત્રિકોણની જે એક સાઈડ છે એનું માપ છે 5/2 સેમી। અહીં આપેલા છે 3, ઉપર આપેલા છે તમારે 3/5 સેમી અને આ બાજુ જે છે એની માપ આપેલું છે તમને 2/3/4 સેમી। અહીં E અને D એ સાઈડનું જે લંબચોરસ છે એનું માપ આપેલું છે 7/6 સેમી। તો આના ઉપરથી તમારે લંબચોરસનું પરિમિતિ શોધવાની છે અને ત્રિકોણની પરિમિતિ શોધવાની છે અને પછી બંનેમાંથી કોની પરિમિતિ વધુ છે એ આપણને કરવાનું છે। તો અહીં આપણે ત્રિકોણની પરિમિતિ શોધશું તો એનો ત્રણેય સાઈડનો સરવાળો કરશું, જે એની 3 સાઈડ છે A અને B, B અને E, E અને A, એ ત્રણેયનો સરવાળો કરશું। એના પછી જે છે એ ઈ અને ડી અને આ બાજુ છે બી અને ઈ, એ બંનેનો સરવાળો કરી અને એને 2 વડે ગુણાકાર કરશું તો આપણને એની પરિમિતિ જે છે એ મળી રહેશે। તો હવે આપણે કરશું પ્રશ્ન નંબર 5નો જવાબ। તમારે પ્રશ્ન નંબર 5 બુક્સમાંથી જોઈને લખી લેવાનો છે અને સાથે જે આ ચિત્ર આપેલું છે પણ દોરવાનું છે અને એના પછી જ એનો જવાબ કરવાનો છે। હવે આપણે કરશું પ્રશ્ન નંબર 5નો જવાબ। પ્રશ્ન નંબર 5માં આપણે સૌપ્રથમ જે ત્રિકોણ આપેલું છે ત્રિકોણ ABE એની પરિમિતિ શોધશું અને એના પછી આપણે જે લંબચોરસ આપેલું છે તો એની પરિમિતિ શોધશું। તો સૌપ્રથમ આપણે લખશું ત્રિકોણ, સૌપ્રથમ આપણે ત્રિકોણ ABE ની પરિમિતિ શોધશું। તો એની પરિમિતિ શોધીએ એ પહેલા આપણે એની જે સાઈડ છે બાજુ એનું માપ લખશું। તો એની બાજુ છે AB બરાબર 5/2 સેમી। પછી આવે છે BE, એ છે તમારું 2/3/4 સેમી। પછી એનું માપ છે A, એ છે 3/3/5 સેમી। હવે આ બંને જે છે એ મિશ્ર પૂર્ણાંકમાં આપેલા છે તો એને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફરાવશું। તો 4/2 8 પ્લસ આપણે 3 કરશું એટલે થશે આપણે 11/4 સેમી અને આપણે કૌંસમાં લખી નાખશું। એવી જ રીતના આ પણ મિશ્ર સંખ્યા છે એને પણ આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફરવશું તો 5/3 15 પ્લસ 3 એટલે આપણને મળશે 18/5 સેમી। હવે આપણે જે ત્રિકોણની પરિમિતિ છે એનું સૂત્ર લગાવશું। તો ત્રિકોણ ABE ની પરિમિતિ બરાબર એની ત્રણેય બાજુનો સરવાળો, તો AB પ્લસ BE પ્લસ આપણે કરવાનું A, ત્રણેય બાજુનો સરવાળો કરીએ તો આપણને એનું જે પરિમિતિ છે એ મળશે। AB નું માપ છે 5/2 પ્લસ 11/4 પ્લસ 18/5, આ થઈ એનો સરવાળો આપણે એની પરિમિતિ શોધશું। તો હવે આપણે આનો સરવાળો કરવો હોય તો મેં તમને આગળ પણ
કીધું હતું વિડીયોમાં કે જયારે પણ કોઈ પણ અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય તો એનો જે છેદ છે આપણને એક જ સરખો જોઈએ. જો એનો છેદ એક સરખો ના હોય તો આપણને લસાઅ લેવો પડે અને લસાઅ લઈ અને પછી એનો છેદ છે એક સરખો કરવાનો હોય. તો હવે આપણે આનો એક સરખો એનો છેદ કરશું. તો સૌ પ્રથમ આપણે લસાઅ લેશું. તો અહી બે ચાર અને પાંચ નો લસાઅ 20 લેતા. હવે એનો લસાઅ 20 કેવી રીતના લેવાય, મેં તમને જે પાછળ વિડીયો કરાવ્યો હતો ગયા વખતે એમાં બતાવ્યું હતું કે જે છેદમાં મોટી સંખ્યા આપેલી હોય એનો આપણે પાડો બોલવાનો. આનો પાડો બોલીએ એમાં જે એનો જવાબ આવે એ જે આ બે સંખ્યામાં આવતો હોય તો એ એનો લસાઅ થાય. જેમ કે આપણે પાંચ નો પાડો બોલીએ તો પાંચ એકુ પાંચ, તો પાંચ આ બંનેમાં આવશે નહીં. પાંચ બે દસ, તો દસ છે એ બે ના પાડામાં આવશે પરંતુ ચાર ના પાડામાં આવશે નહીં. તો પાંચ તેરી પંદર, એક પણ ક્યાંય આવશે નહીં. અને પાંચ ચોક વીસ, તો પાંચ ચોક વીસ છે ચાર ના પાડામાં પણ આવશે વીસ અને બે ના પાડામાં પણ આવશે. તો આપણે એનો લસાઅ છે એ 20 લઈ શકીએ છીએ. અને જો આવી રીતના ના આવડતું હોય તો તમને મેં શીખવાડ્યું તો અવિભાજ્યની રીતે એવી રીતના પણ તમે એનો લસાઅ છે એ શોધી શકો છો. હવે આપણે લસાઅ મળી ગયો 20, તો હવે જે આ સંખ્યા આપેલી છે એનો આપણે બધેમાં છેદ છે એક સરખો કરશું. તો અહીં આપણે લખશું 5 2 11 4 18 5. હવે અહીં છેદ સરખો કરવો છે આપણે, છેદ લેવાનો છે 20. તો છેદમાં જે સંખ્યા છે એને એવી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો કે જેનાથી આપણને જવાબ મળે 20. તો હું 2 ને 10 સાથે ગુણીશ તો મને 20 મળશે જવાબ. તો ઉપર અંશને પણ હું 10 સાથે જ ગુણાકાર કરીશ. એવી રીતના 4 ને હું 5 વડે ગુણાકાર કરીશ તો મને જવાબ 20 મળશે. તો ઉપર પણ હું 5 વડે જ ગુણાકાર કરીશ. 5 ને જો હું 4 વડે ગુણાકાર કરીશ તો મને જવાબ મળશે 20. તો ઉપર 18 છે એને પણ હું 4 વડે જ ગુણાકાર કરીશ. હવે આ દરેકનો આપણે ગુણાકાર કરશું તો 5 10 50 થશે. છેદમાં 20 પ્લસ 11 50 55 છેદમાં 20 પ્લસ 18 4 72 છેદમાં 20. હવે દરેકમાં છેદ એક સરખો થઈ ગયો તો આપણે અંશનો જે છે એ સરવાળો કરી શકીએ છીએ. 50 પ્લસ 55 પ્લસ 72 છેદમાં 20. તો આનો આપણને જવાબ મળશે 5 ને 2 7, 5 ને 5 10 ને 7 17, 177 છેદમાં 20. આને જો હું મિશ્ર અપૂર્ણાંકમાં લખવા ઈચ્છું તો લખી શકું છું. અહીં લખીશું છેદમાં 20, 20 8 થશે 160, ઉપર લખીશ 17 સેન્ટીમીટર. આમ જે ત્રિકોણ છે એ ત્રિકોણની પરિમિતિ છે આપણને મળી આટલા સેન્ટીમીટર. તો અહીં લખશું આમ ત્રિકોણ એ બીઈ ની પરિમિતિ 8 × 17/20 સેમી છે. આ એની આપણે પરિમિતિ મળી ત્રિકોણની. હવે આપણને પરિમિતિ શોધવાની છે લંબચોરસની, અને પછી આપણને જણાવવાનું છે કે બંનેમાંથી કોની પરિમિતિ છે એ વધુ છે. તો હવે આપણે લંબચોરસની પરિમિતિ શોધશું. લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે આપનું b એને ગુણ્યા કૌંસની અંદર લંબાઈ પ્લસ પહોળાઈ. હવે આપણને જે ચોરસ લંબચોરસ આપેલું છે એ લંબચોરસ છે BCDE. તો BCDE માં એની લંબાઈ અને પહોળાઈ સૌ પ્રથમ આપણે લખશું. તો લંબચોરસ BCDE માં તેની લંબાઈ આપણે આપેલી છે 2 છેદમાં 3 3 છેદમાં 4 સેમી. અહીં પણ આપણને આપેલું છે મિશ્ર અપૂર્ણાંકમાં, તો આપણે એને
અશુદ્ધ અપૂર્ણાંકમાં ફરી તો 4 2 8 + 3 એટલે 11 4 સેમી થશે અને એની પહોળાઈ આપણે લખશું તો 7 6 સેમી થશે. તો હવે આપણે એનું જે પરિમિતિ છે એ શોધશું. તો અહીંયા આપણે લખશું લંબચોરસ BCDE ની પરિમિતિ બરાબર 2, અહીંયા આવશે ગુણાકાર, કૌંસ ની અંદર આવશે લંબાઈ 11 4 પ્લસ આવશે એની પહોળાઈ 7 6, અહીં આપણે લખશું સેમ. હવે સૌ પ્રથમ જે કૌંસ હોય એનો ઉકેલ મેળવવાનો હોય, એના પછી જે એની બારે રકમ હોય એની સાથે ગુણાકાર કે સરવાળા કે જે કંઈ પણ કરવાનું હોય એ પછી કરવાનું હોય. તો સૌ પ્રથમ આપણે કૌંસનો ઉકેલ મેળવીશું. તો કૌંસની અંદર જે બે અપૂર્ણાંક આપેલા છે એનો આપણને સરવાળો કરવાનો છે. હવે સરવાળો કરવાનો નિયમ આપણો એ જ છે કે જો બંનેનો સરવાળો કરવો હોય તો બંનેનો છેદ છે એક જ સરખો આપણને જોઈએ. તો સૌ પ્રથમ આપણે અહીં બંનેનો એક સરખો છેદ કરશું. તો એના માટે આપણે લસાઅ લેશું. તો અહીં લસાઅ 6 નો તમે આંક બોલો તો તમને ખબર પડે 6 1 6 જે 4 ના આંકમાં આવતો નથી, 6 2 12 તો એ 4 ના પાડામાં પણ આવે છે. તો અહીં લસાઅ 12 લેતા બાકીની રકમ છે આપણે એમને એમ લખશું 2 × 11 4 × 3 કરશું આપણે તો 12 મળશે પ્લસ 7 6 છે, 6 ને આપણે 2 વડે ગુણાકાર કરશું તો આપણને 12 મળશે. તો ઉપર પણ આપણે અંશને પણ 2 વડે ગુણાકાર કરીશું. બે ગુણ્યા 11 3 33 પ્લસ 7 2 14 અહીં આપણે એક જ વખત 12 લખી નાખશું સાથે. હવે ઉપરની જે સંખ્યા છે એનો તમે સરવાળો કરી શકો છો. તો ઉપરની સંખ્યા આપણે 33 + 14 કરશું, 2 એમના એમ લખાશે 4 ને 3 7 3 ને 1 4 47 થશે છેદમાં 12 સેમી. હવે આપણે કૌંસ ખોલશું તો 2 × 47 અહીં છેદમાં 12 તો 2 છે 12 સાથે કટ થશે તો 2 1 2 2 6 12 તો અહીં આપણને જે જવાબ મળશે એ મળશે 47 6 સેમી. હવે જો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું તો આપણને મળશે 6 7 42 ને પ્લસ 5 સેમી. તો અહીં આપણે ત્રિકોણનું જે પરિમિતિ શોધ્યું હતું અને લંબચોરસની પરિમિતિ શોધી, તો ત્રિકોણની પરિમિતિ આપણને જે મળી હતી એ હતી આપણી 8 ને 8 પૂર્ણાંક 17 છેદમાં 20 સેમી, જ્યારે લંબચોરસની જે મળી છે એ છે 7 પૂર્ણાંક 5 છેદમાં 6 સેમી. તો અહીં આપણે આમ કહી શકીએ કે જે ત્રિકોણની પરિમિતિ જે છે એ લંબચોરસની પરિમિતિ કરતા વધુ છે. અહીં આપણે લખશું હવે કે આમ લંબચોરસની પરિમિતિ સાત પૂર્ણાંક 5 છેદમાં 6 સેમી છે. ત્રિકોણની પરિમિતિ જે હતી એ આપણી હતી 8 અહીંયા પૂર્ણાંકમાં હતા ઉપર આપણા 17 છેદમાં 20 સેમી. હવે અહીં તમે જોશો તો આગળનો જે આ પૂર્ણાંકનો આંકડો છે એ જોવાથી જ આપણને ખ્યાલ આવી જશે કે બંનેમાંથી કેની પરિમિતિ જે છે એ વધુ છે. તો અહીં આપણે લખશું કે આમ ત્રિકોણની પરિમિતિ જે છે એ વધુ છે. આમ ત્રિકોણની પરિમિતિ લંબચોરસની પરિમિતિ કરતા વધુ છે.
परंतु जो आपने आने मिश्र अपूर्णांक में ना फरावी तो आपने आ संख्या ना मळे तो आपने के केवी रीतना खबर पड़े के बने माथी कोनी परिमिति जे छे ए वधु छे। तो एना माटे एक बीजी रीत छे के तो पाछो तमने जे जवाब मळ्यो होय जे आपने अहीं मळ्यो तो आवी रीतना अशुद्ध अपूर्णांक में एमां तमारे बनेनो छेद एक सरखो करवो पड़े अने छेद जो एक सरखो करो तो पछी तमे एने एकबीजा साथे सरखामणी करवानी के केनी वधु छे। अथवा तो तमारे छेद सरखो ना करवो तो जे आपेल संख्या होय ने मिश्र अपूर्णांक में फरवशो तो मिश्र अपूर्णांक में जे पूर्णांक में संख्या आपेली होय ए जे मोटी होय ए मोटू कहेवाशे। अहीं पूर्णांक में संख्या आपेली छे सात अने अहीं पूर्णांक में संख्या आपेली छे आठ। तो आठ छे सात करता मोटी छे तो एमां आपणे खबर पड़ी जशे कि आ संख्या जे छे ए मोटी छे एटले आनी परिमिति जे छे ए वधु छे। परंतु जो हूँ मात्र आवी रीतना लखू कि आ त्रिकोणी परिमिति छे अने आ लंबचोरसनी परिमिति छे तो आ बन्नेमांथी कई मोटी छे तो तमे आनी सरखामणी करी शको नहीं केम के बन्नेनो छेद छे ए अलग अलग छे। तमे डायरेक्ट एम ना कही सको कि आज मोटी हशे आनो पण छेद अलग छे अने आनो पण छेद अलग छे। ज्यारे मिश्र संख्यामां एने आपणे फरव्युं न होय तो एनी रीत ए छे कि बन्नेनो छेद एक सरखो करो अने पछी जे संख्या मोटी होय ए मोटी थाय। तो जो आपणे मिश्र संख्यामां ना फरवीए तो आनो बन्नेनो छेद एक सरखो आपणे करीए तो आ छे त्रिकोणी परिमिति ने आ छे लंबचोरसनी। तो एनो आपणे छेद एक सरखो करवो होय तो एमां पण आपणे लसा लेवो पड़े वीस अने छनो। तो अहीं लखाय के अहीं वीस अने छनो लसाअ साठ लेता बन्नेमां नीचे साठ आवे एवी रकमथी आपणे गुणाकार करवानो। तो वीस ने अपने त्रण साथे गुणसू तो साठ आवशे अने छ ने अपने वीस साथे गुणसू दस साथे गुणाकार करशू तो साठ आवशे। तो अहीं आपणे लखशू सात तेरी एकवीस नो एक वधी बे सात तेरी एकवीस बावीस तेवीस नो त्रण वधी बे त्रण एक त्रण ने बे पांच छेदमां साठ। अहीं आपणा थशे चार सौ सीतेर छेदमां साठ। હવે બંનેનો છેદ એક સરખો છે તો હવે ઉપરનો જે અંશ હોય એની તમે સરખામણી કરી શકો છો તેમાં આનો અંશ છે એ વધુ છે તો આ રકમ છે એ મોટી થશે એટલે કે ત્રિકોણી પરિમિતિ છે એ મોટી છે। જો તમારે મિશ્ર સંખ્યામાં ના ફરવું હોય તો આવી રીતના પણ તમે બંનેની સરખામણી કરી શકો છો લસાઅ લઈને। પરંતુ મારા ખ્યાલથી જો તમે મિશ્ર સંખ્યામાં ફેરવી લો તો એ વધુ સરળ રહેશે। તો એમાં જે પૂર્ણાંક સંખ્યા મોટી હોય એ આપણે મોટું ધારી લેવાનું હોય છે। હવે આપણે કરશું આનો પ્રશ્ન નંબર છ। હવે આપણે કરશું પ્રશ્ન નંબર છ। પ્રશ્ન નંબર છ આપણો છે સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે, ચિત્રની પહોળાઈ સાત પૂર્ણાંક ત્રણ છેદમાં પાંચ સેમી છે, ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ સાત પૂર્ણાંક ત્રણ છેદમાં દસ સેમીથી વધુ ન હોવી જોઈએ, તો ચિત્રને કેટલું કાપવું પડશે? અહીં આપણે કીધું છે કે સલીલ છે એને એક ચિત્ર છે એ ફ્રેમની અંદર મૂકવાનું છે, પરંતુ ફ્રેમમાં જે મૂકે છે એ ફ્રેમમાં એ ચિત્ર આવતું નથી, કેમ કે એની જે પહોળાઈ છે એ વધુ છે। હકીકતમાં ફ્રેમની પહોળાઈ છે એટલી હોવી જોઈએ સાત પૂર્ણાંક ત્રણ છેદમાં દસ સેમી, જ્યારે ચિત્રની પહોળાઈ છે એ વધુ છે। તો જો એ ચિત્રની પહોળાઈ થોડી કાપશે તો એ ફ્રેમની અંદર આવી જશે, તો ચિત્રને આપણને કેટલું કાપવાનું? તો જે ચિત્રની પહોળાઈ છે એમાંથી આપણે ફ્રેમની પહોળાઈ છે એ માઇનસ કરશું તો આપણને એનો જવાબ જે છે એ મળી જશે। તો હવે આપણે આગળ આનો જવાબ જોઈશું। સૌ પ્રથમ આપણે લખશું ચિત્રની પહોળાઈ, ચિત્રની પહોળાઈ જે આપણને આપેલ છે સાત પૂર્ણાંક ત્રણ છેદમાં પાંચ સેમી, અને આપણે મિશ્ર સંખ્યા છે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફરાવીએ તો સાત પાંચ પાંત્રીસ પ્લસ ત્રણ કરીએ તો આપણે થશે અડત્રીસ છેદમાં પાંચ સેમી।
तो आ थई एने पहोळाई। हवे आपणे जो चित्रने માં ફિટ કરીએ તો ફ્રેમમાં ફિટ કરીએ તો એની પહોળાઈ આપણને કેટલી જોઈએ છે, તો જે ચિત્રની પહોળાઈ આપણે જે જોઈએ છે તે છે 7.3/10 સેમી। આને જો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફરાવશું તો 7×10 = 70 + 3 = 73/10 સેમી થશે। આપણે આટલી ચિત્રની પહોળાઈ જોઈએ છે, હકીકતમાં ચિત્રની પહોળાઈ આટલી છે, તો આપણે ચિત્રને કેટલું કાપવું પડશે। તો હવે આપણે ચિત્રને કેટલા સેમી કાપવું પડે તે શોધવા માટે ચિત્રની જે હાલની પહોળાઈ છે એમાંથી ચિત્રની જે જરૂરિયાતની પહોળાઈ છે એને માઇનસ કરશું। ચિત્રની પહોળાઈ માઇનસ ચિત્રની જરૂરી પહોળાઈ, રિયલમાં જે અત્યારે છે એની પહોળાઈ એ છે 38/5 સેમી, એમાંથી આપણે માઇનસ કરવાનું છે 73/10 સેમી। આપે માઇનસ કરશું એટલે આપણે ચિત્રને કેટલું કાપવું પડશે એ અંદાજો આવી જશે। હવે જ્યારે પણ અપૂર્ણાંકનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે એનો લસાઅ લેવો પડે, એ મેં આગળ પણ તમને કહ્યું, તો અહીં પણ આપણને બાદબાકી કરવાની છે તો આ બંનેનો આપણે લસાઅ લેવો પડશે। તો અહીં 5 અને 10 નો લસાઅ 10 લેતા, આનો લસાઅ 10 જ આવશે, 10 × 10 આપણે બોલશું તો 10 છે, 5ના આંકમાં પણ આવશે અને 10ના આંકમાં તો ઓલરેડી આવે જ છે। તો હવે આને છેદમાં આપણે 10 કરવા હોય 5ના છેદમાં તો એને 2 વડે ગુણાકાર કરશું, માઇનસની નિશાની કરશું, અહીં પહેલેથી 10 છે તો અહીં કરવાની આપણને જરૂર નથી। હવે આનું 38 × આપણે 2 કરશું તો 2 × 8 = 16 + 1 આવે, 2 × 3 = 6 અને 1 = 7, 76 - 73/10 છે, એક જ વખત આપણે લખીએ તો પણ ચાલે, 76 માંથી જો આપણે 73 માઇનસ કરીએ તો આપણને મળશે 3/10 સેમી। તો જે ચિત્ર છે એને આપણે 3/10 સેમી જેટલું કાપશું તો એ ફ્રેમની અંદર ફિટ થઈ જશે। તો અહીં હવે આપણે લખશું કે આમ ચિત્રની પહોળાઈને 3/10 સેમી જેટલું કાપવાથી તે ફ્રેમમાં ફિટ થઈ જશે। તો આ થયો આપણો પ્રશ્ન નંબર 6નો જવાબ। હવે આપણે કરશું પ્રશ્ન નંબર 7। પ્રશ્ન નંબર 7 આપણો છે, ઋતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો, તો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો, કોનો ભાગ વધારે હતો અને કેટલો વધારે હતો। અહીં આપણને આપેલું છે કે એક સફરજન હતું એમાંથી ઋતુએ જે છે એ 3/5 ભાગ ખાધો હતો, તો સૌપ્રથમ સફરજનનો જે ભાગ છે એમાંથી આપણે ઋતુનો ભાગ માઇનસ કરશું, તો આપણને જે એમ કીધું છે કે બાકીનો બચેલો ભાગ જે એના ભાઈએ ખાધો હતો એ આપણને મળશે કે એના ભાઈએ કેટલો ભાગ ખાધો હતો, પછી કોનો ભાગ વધારે હતો। હવે જ્યારે આપણને આ શોધવું કે કોનો ભાગ વધારે હતો ત્યારે જે જવાબ આવશે એમાં આપણે બંનેનો છેદ એક સરખો કરશું અને પછી એમ કીધું છે પાછું કે કેટલો વધારે હતો, તો જેનો જવાબ મોટો હશે એમાંથી આપણે બીજો જવાબ માઇનસ કરવો પડશે। તો અહીં આપણને 3 પ્રશ્નોના જવાબ શોધવાના છે, પહેલો તો એ કે
ઋતુના ભાઈ સોમુએ કેટલો ભાગ ખાધો, બીજું કે કોનો ભાગ વધારે હતો, અને ત્રીજું કે કેટલો વધારે હતો. તો હવે આપણે કરશું પ્રશ્ન નંબર 7 નો જવાબ. તમે પ્રશ્ન નંબર 7 છે એ બુક્સમાંથી લખી લેજો, હું માત્ર ડાયરેક્ટ જવાબ જ લખું. પ્રશ્ન નંબર 7 નો આપણે જવાબ કરશું. તો સૌ પ્રથમ આપણે લખશું, ઋતુએ ખાધેલ એપલનો ભાગ બરાબર 3/5. ઋતુએ જે ખાધો છે એ ભાગ છે 3/5. હવે સોમુએ કેટલો ભાગ ખાધો છે એ આપણે શોધવાનું છે. તો સોમુએ ખાધેલ સફરજનનો ભાગ બરાબર આપણે કરીએ તો જો એક એપલ હોય આખું, એક એપલ હોય એમાંથી આપણે માઇનસ કરવાનો ઋતુએ ખાધેલ ભાગ. એક એપલ હોય આખું હોય એમાંથી જે આને ખાધું છે આપણે માઇનસ કરીએ તો આપણને જે સોમુએ ખાધું છે એ ભાગ મળી રહેશે. એટલે આપણે કરશું 1-3/5. હવે અહીં 1-3/5 કેવી રીતના કરવાના? તમે કહેશો કે 1 માંથી કેવી રીતના માઇનસ થાય? તો અહીં પણ જયારે પણ અપૂર્ણાંક હોય અને આપણને માઇનસ કરવાનું હોય તો છેદ સરખો ખપે. તો અહીં છેદમાં કાંઈ નથી તો 1 તો હોય જ, કોઈની છેદમાં કોઈ પણ સંખ્યા આપેલી ન હોય તો એની છેદમાં 1 તો હોય જ. તો અહીં છેદમાં 1 છે તો આપણને છેદમાં લેવાના છે 5. તો આપણે અહીં લેશું એનો લસા. તો અહીં આપણે લખશું, અહીં 1 અને 5 નો લસા 5 લેતા, આપણે એનો લસા લેશું 5. તો અહીં તો 5 છે જ, તો અહીં આપણને 5 જોઈએ તો આને આપણે 5 વડે ગુણાકાર કરીએ તો આપણને 5 મળી જાય. તો 1 ગુણ્યા આપણે કરશું 5-3/5. તો આને આપણે ગુણાકાર કરશું તો ઉપર પણ આવશે 5 અને નીચે પણ 5. અહીં 5-3 છેદ છે એ આપણે હવે એક જ વખત લખશું. તો અહીં આપણને જે જવાબ મળશે એ મળશે 2/5. તો આમ સોમુએ સફરજનનું 2/5 એટલે 2/5 ભાગ ખાધો હશે. હવે અહીં આપણે કીધું છે કે ઋતુએ ખાધેલો છે 3/5 ભાગ અને સોમુએ ખાધેલો છે 2/5 ભાગ. તો બંને માંથી કોણે વધુ ભાગ ખાધેલો છે? તો અહીં આપણે લખી કે ઋતુએ ખાધેલ ભાગ 3/5 છે, જયારે સોમુએ ખાધેલ 2/5 છે. તો અહીં આપણે જોશું તો બંનેનો છેદ એક જ સરખો છે. તો બંનેની આપણે સરખામણી કરીએ તો 3/5 અને અહીં 2/5. તો બંનેનો જો છેદ એક જ સરખો હોય તો જે સંખ્યા મોટી હોય એ મોટી કહેવાશે, અંશ જેનો મોટો હોય. તો આ વધુ છે, તો ઋતુનો ખાધેલો ભાગ છે એ સોમુ કરતા વધુ હશે, કે ઋતુએ જે છે એ વધુ ભાગ ખાધો છે. તો અહીં આપણે લખશું બીજા પ્રશ્નનો જવાબ. આ આપનો થયો પ્રશ્ન 1 નો જવાબ કે સોમુએ કેટલો ભાગ ખાધો હશે. હવે આપણે અહીં કરશું પ્રશ્ન 2 નો જવાબ કે કોને વધુ ભાગ ખાધો છે. તો પ્રશ્ન 2 નો જવાબ આવશે કે ઋતુએ વધુ સફરજનનો વધુ ભાગ ખાધો છે. હવે ત્રીજો પ્રશ્ન આપણો છે કે કેટલો ભાગ વધુ ખાધો છે. તો કેટલો ભાગ વધુ ખાધો છે, તો આમાંથી જો આપણે આ સંખ્યા માઇનસ કરીએ તો આપણને જે છે એનો જવાબ મળશે કે એને કેટલો ભાગ છે એ વધુ ખાધો છે. તો એના માટે આપણે શોધશું. આ થયો તમારો પ્રશ્ન 2 નો જવાબ કે ઋતુએ વધુ સફરજનનો ભાગ ખાધો છે. હવે કેટલો વધુ ખાધો છે? તો 3/5-2/5 આપણે કરવાના. અહીં બંનેનો છેદ એક જ સરખો છે તો આપણે એને માઇનસ
કરી શકશું ડાયરેક્ટ છેદ એક જ વખત લખશું એટલે અહીં જે જવાબ મળશે એ મળશે આપણને એક છેદમાં પાંચ તો આટલો જે ભાગ છે એ ઋતુએ વધુ ખાધો છે એક છેદમાં પાંચ પંચમાંશ ભાગ જે છે એ ઋતુએ સફરજનનો વધુ ખાધો છે તો ત્રીજા પ્રશ્નનો જવાબ થશે આમ ઋતુએ સફરજનનો એક પંચમાંશ ભાગ વધુ ખાધો છે એને સોમુ કરતા જે એક પંચમાંશ ભાગ છે એ પણનો એ વધુ ખાધો છે તો આમ આપણે અહીં ત્રણે પ્રશ્નોનો ઉકેલ મેળવ્યો સૌ પ્રથમ એ હતું કે સોમુએ કેટલો ભાગ ખાધો છે તો સોમુએ બે પંચમાંશ ભાગ ખાધો છે પછી કોણે વધુ ભાગ ખાધો છે તો ઋતુએ વધુ ભાગ ખાધો છે અને પછી ત્રીજો પ્રશ્ન હતો આપણો કેટલો ભાગ વધુ ખાધો છે તો એક પંચમાંશ ભાગ જે છે એને વધુ ખાધો છે તો બસ આજે આપણે અહીં પ્રશ્ન નંબર સાત સુધી જ કરશું પ્રશ્ન નંબર આઠ છે તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે એટલે આજે આપણું થશે સ્વાધ્યાય 2.1 છે એ પૂરું થશે તો હવે તમે જે છે એ ગૃહ કાર્યની નોંધ કરી લ્યો આજનું તમારું ગૃહ કાર્ય છે સ્વાધ્યાય 2.1 એનો પ્રશ્ન નંબર આઠ અને ઉદાહરણ જે આપેલા છે બે ત્રણ અને ચાર જે પાના નંબર 42 ઉપર આપેલા છે એ ઉદાહરણ પણ તમારે કરવાના છે તો બસ આજ માટે એટલું જ આજનો આપનો દિવસ શુભ રહે ઘરે રહો સ્વસ્થ રહો આભાર